નમસ્કાર મિત્રો, આખો દેશ અને દુનિયા કોરોના વાયરસને કારણે હડકંપ મચી ગયો છે. અને જે રીતે અન્ય દેશોની અંદર ડેથના આંકડા આવે છે એ રીતે જોતા એક કમકમાટી ઉપજે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. આપણો દેશ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અગમચેતીને કારણે હજુ પણ સેફ રહ્યો છે, પરંતુ હજુ પણ જો આપણે એમની સૂચનાઓનો અમલ નહીં કરીશું તો ભયંકર સ્થિતિમાં આપણે આપણા જ કુટુંબને અને આપણા દેશવાસીઓને મુશ્કેલીમાં મૂકી દઈશું. અને એટલા માટે આપને વિનંતી કરું છું કે જે પોલીસ હમણાં આપને બહાર નીકળવા માટે ના પાડે છે, સમજાવે છે, અને ત્યાર પછી જો બળ વાપરવાની એમને ફરજ પડશે તો ત્યાર પછી કોઈ ભલામણની અપેક્ષા નહીં કરતા, કેમકે આ દેશહિતની વાત છે, દેશના લોકોની વાત છે. અને જો એમાં આપણે ચૂક કરીશું તો એના માટે કોઈના માટે સિમ્પતિ ન હોઈ શકે, બહુ સ્વાભાવિક વાત છે. તો આ વખતે કોરોના વાયરસ માટે વખતે સિમ્પતિ બતાવવા માટે પણ કોઈને જોવા જવાનું, હોસ્પિટલમાં જોવા જવાનું, કોઈની ખબર કાઢવા જવાની કોઈ જરૂર નથી. આપના કુટુંબની સાથે બિલકુલ તમારા ઘરની અંદરના ભાગમાં જ રહો. બહાર બેસીને પાના રમીએ, કેરમ રમીએ, ક્રિકેટ રમીએ આવો પણ કોઈ વિચાર હમણાં મનમાં નહીં લાવતા. આપણા જ ઘરની અંદર આઇસોલેટ થઈને આખા કુટુંબ સાથે રહીને એમને સેફ કરો. આ સમય ખૂબ ચિંતા કરવાવાળો છે અને ખૂબ કાળજી લેવાની જરૂર છે. મને વિશ્વાસ છે કે આપ સૌ દેશહિતમાં આ કામ કરશો, તમારા પોતાના કુટુંબ માટે પણ અત્યંત જરૂરી છે, એની પણ સાવધાની વર્તશો એવી અપેક્ષા. ધન્યવાદ.